સજીવોમાં જોવા મળતા સામાન્ય રીતના લક્ષણોમાં આપણે બીજું એક લક્ષણ જોઈશું સજીવો અને ઉત્સર્જન વિદ્યાર્થી મિત્રો બધા જ સજીવો ખોરાક લે છે ખાવામાં આવતો બધો જ ખોરાક હકીકતમાં વપરાતો નથી પણ શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે તો વધેલા ખોરાકનું શું થાય છે તે પ્રશ્ન તો થાય જ ને કે અગર બધો વપરાતો નથી તો બાકીનો જે વધે છે એ ખોરાકનો શું થાય છે તે નક્કામાં કચરા તરીકે શરીરમાંથી દૂર થાય છે તો આ રીતે તે વધેલા ખોરાકનું શરીરમાંથી દૂર થવાની પ્રક્રિયા થાય છે બીજી કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયા ઉત્સર્જન તરીકે ઓળખાય છે હવે આ જે નક્કામાં કચરાનો નિકાલ થવાની જે પ્રક્રિયા છે તેને કહેવાય છે ઉત્સર્જન જે સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની પ્રક્રિયાને શું કહે છે ઉત્સર્જન તરીકે ઓળખાય છે બીજી બાજુ આપણે એ જોઈએ કે શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે પ્રશ્ન તો આપણને થશે જ કારણ કે એ સજીવ છે તો એ પણ ઉત્સર્જન કરે છે હા તેઓ પણ ઉત્સર્જન કરે છે આ તેનો જવાબ છે તેઓ પણ કરી શકે છે ઉત્સર્જન જો કે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડીક અલગ હોય છે જેમ મનુષ્યમાં ઉત્સર્જન થતું હોય છે તે રીતનું વનસ્પતિમાં ઉત્સર્જન થતું હોતું નથી એમાં થોડીક અલગ છે વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે કેટલીક વનસ્પતિઓમાં આ નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે વનસ્પતિ પોતાના જે શરીરમાંથી ઉત્સર્જન કઈ રીતે કરે છે તો કે તે નુકસાનકારક ઝેરી દ્રવ્યનો કચરા તરીકે ઉત્પન્ન કરે અને ઘણીવાર આ વનસ્પતિ પોતાના શરીરનો એક ભાગ તરીકે ભાગ જ હોય એ રીતે તે વનસ્પતિને નુકસાન ન થાય એ રીતે તે ઉત્સર્જન કરે છે કેટલીક વનસ્પતિઓ સ્વરૂપે દૂર કરે છે તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ ઉત્સર્જન છે તો આ રીતે વનસ્પતિમાં ઉત્સર્જનની પ્રક્રિયા થતી હોય છે હવે આપણે પછીનું લક્ષણ જોઈએ શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે કોઈ પણ સજીવ હોય એ એના જેવો સજીવ ઉત્પન્ન કરતું હોય છે વિદ્યાર્થી મિત્રો શું તમે ક્યારે કબૂતર જેવા કોઈ પક્ષીઓના માળા જોયા છે ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે તમે જોઈ શકો છો અહીં ફોટોમાં કેવી રીતે કબૂતરે તેના માળામાં એક ઈંડું મૂકેલું છે તો કે કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે

કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે તો કેટલાક પ્રાણીઓ બચ્ચાને ડાયરેક્ટ જન્મ આપે છે પક્ષીઓ હોય એ ઈંડું આપે અને ત્યારબાદ એમાંથી બચ્ચું બહાર નીકળતું હોય છે જ્યારે પ્રાણીઓ હોય છે એ ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપતા હોય છે હવે આપણે આ આકૃતિ નવ પોઈન્ટ ચૌદમાં જોઈ શકીએ છીએ કે કેટલાક એવા પ્રાણીઓ જે બચ્ચાને જન્મ આપતા હોય છે આમાં આપણે કૂતરો દર્શાવ્યો છે બિલાડી દેખાડેલી છે ગાય દેખાડેલી છે એ જ રીતે તમે જોઈ શકો છો કે કેવી રીતે એના જેવા જ સેમ એના બચ્ચાઓ દેખાઈ રહ્યા છે આ સિંહના બચ્ચા છે વનસ્પતિ પણ પ્રજનન કરે છે હવે આપણે દરેક સજીવની વાત કરી રહ્યા છીએ તો વનસ્પતિનો પ્રશ્ન પહેલા આપણને સામે આવે કે વનસ્પતિ પ્રજનન કરે છે તો કે હા વનસ્પતિ પણ પ્રજનન કરે છે પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિને લઈને થોડી જુદી પડે છે ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે તમે આમાં જોઈ શકો છો કે કેવી રીતે બીજને જમીનમાં લગાવ્યો અને ત્યારબાદ બીજ અંકુરિત થયું અને તેમાંથી નવો છોડ ઉત્પન્ન થયો અને એ છોડમાંથી ફરીથી તે બીજ નીકળ્યું તો આ રીતે તેની સાયકલ ચાલુ રહે છે અને એ ઉપરથી પ્રૂફ થાય કે વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે અને કેટલીક વનસ્પતિ તે બીજ ઉત્પન્ન કરે છે જે અંકુરિત થઈ નવા છોડમાં રૂપાંતરિત થાય છે વિકસિત થાય છે તમે આકૃતિ જોઈ શકો છો બીજ નવા છોડને કરી છે જ્યારે કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરીથી ઉત્પન્ન થઈ શકે છે કેવી વનસ્પતિ જેમ કે પ્રાંકુર સાથેનું બટાકું નવા છોડને ઉત્પન્ન કરી શકે છે હવે આ જે બટાકામાં તમે કલર કલરના જે પ્રાંકુર દેખાય છે હવે બટાકામાં તો કોઈ બીજ હોય નહીં તો બટાકાની આ જે પ્રાંકુર હોય છે જેને આપણે આંખો પણ કહેતા હોય છે બટાકાની આંખો તેમાંથી આ બટાકાના છોડનો વિકાસ થતો હોય છે અને આ રીતે પ્રાંકુર સાથે બટાકુ નવા છોડને ઉત્પન્ન કરે છે હવે તમે એની આકૃતિ આ નવ પોઈન્ટ સોળમાં જોઈ શકો છો કે બટાકાના પ્રાંકુરમાંથી નવા છોડની ઉત્પત્તિ થાય છે હવે વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થતી હોય છે શું તમે જાતે આ રીતે છોડને ઉગાડવાનું પસંદ કરશો તમે ટ્રાય કરશો ક્યારેય ઘરે આવી કે જાતે છોડને ઉગાડી શકો હવે એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈશું પ્રવૃત્તિ પાંચ

જો એકદમ પ્રોપરલી તમે ઉગાડશો તો જ તે ઉગશે સારી એની માવજત કરશો તો જ એ છોડ તમને જીવંત દેખાશે બાકી તે છોડ નાશ પામશે જો તમે બરોબર રીતે તેમાં પોતાનું માવજત નહીં કરો એ છોડની સરખી રીતે માવજત ના કરો ધ્યાન ન રાખો તો તે છોડ મૂર્જાઈ જાય છે જો તમારી કલમ ઊગે નહીં તો નિરાશ થશો નહીં જો શક્ય હોય તો કલમ ને છોડ તરીકે વિકાસ કરવા માટે લેવામાં આવતી સંભાળ વિશે વિશે સાથે વાત કરો તો તમને ખ્યાલ આવી કે કે આ રીતે કાર્ય સજીવો પ્રજનન દ્વારા તેમના જેવા જ અન્ય સજીવો ઉત્પન્ન કરે છે વિવિધ સજીવોમાં પ્રજનન જુદી જુદી રીતે થાય છે આપણે અહીં આ લક્ષણમાં નોંધ્યું કે સજીવો દરેક દરેક પ્રકારના સજીવો માં પ્રજનન અલગ અલગ રીતે થતું હોય છે એમાં નવા સજીવ ઉત્પન્ન અલગ અલગ થી થતા હોય અલગ અલગ રસ્તેથી થતા હોય અને વિવિધ સજીવોમાં જુદી જુદી રીત હોય છે પ્રજનન કરવાની શું બધા જ સજીવો હલનચલન કરે છે સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે આપણે પ્રકરણ 8 માં ચર્ચા કરી છે તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ હવે આપણે વનસ્પતિને પણ સજીવ માનીએ છીએ તો પ્રશ્ન એ થાય કે વનસ્પતિ માટે શું કહેશું શું તેઓ પણ હલનચલન કરી શકે છે સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે માટે તે એક સ્થળથી બીજા સ્થળ સુધી સ્થળાંતરણ કરી શકતી નથી હવે આ મેઇન પોઈન્ટ છે કે વનસ્પતિ છે એ જમીન સાથે જકડાયેલી હોવાથી તે સ્થળાંતરણ નથી કરી શકતી જોકે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે વનસ્પતિમાં આ બધા તત્વોનું એક ભાગથી બીજા ભાગ તરફ વહન થતું હોય છે માટે તેવું આપણે હલનચલન જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે પુષ્પનું ખીલવું અને બંધ થવું તમને યાદ છે ને કે કઈ રીતે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે હવે આપણે ઉત્તેજનાને પ્રતિચાર આપવાના લક્ષણમાં જોયું એક વનસ્પતિનું એક્ઝામ્પલ હતું લજામણી જેના પાંદડાને ખાલી ટચ કરતાની સાથે જ તે પાંદડા આપોઆપ એની મેળે પ્રતિચાર આપીને બંધ થતા હતા બરોબર તો એ પણ એક પ્રકારનું હલનચલન કહી શકાય તો આપણે એ જવાબ મળી ગયો કે વનસ્પતિ પણ હલનચલન કરે છે ભલે માઇનોર રીતે પણ થોડું તો થોડું હલનચલન કરે છે જો કે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે આપણે અત્યાર સુધી એમ માનતા હતા કે આ બધા જે લક્ષણો આપણે જોઈ રહ્યા છે તે માત્ર સજીવો પૂરતા છે અને સજીવો હલનચલન કરે છે પણ અહીં તો આપણને એ ખ્યાલ આવી રહ્યો છે કે નિર્જીવ વસ્તુઓ પણ હલનચલન કરી શકે છે બસ ગાડી કાગળના નાના ટુકડા વાદળ વગેરે શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતા કંઈ ફેરફાર છે ના બિલકુલ નહીં કોઈ ફેરફાર નથી સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમાંના દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે હવે આપણે જે જે લક્ષણો વિશે ચર્ચા કરી ગયા છે તેમાંના દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવતા હોય છે સજીવો મૃત્યુ પામે છે એ પણ તેમનું એક લક્ષણ છે આ ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે જે માત્ર ને માત્ર સજીવોમાં જ જોવા મળે છે કે સજીવો મૃત્યુ પામે છે સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા જ સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખી શકે છે હવે સજીવો મૃત્યુ પામે છે બરાબર એના માટે એને પોતાના જેવી જ બીજી જાતિ ઉત્પન્ન કરવી પડે છે જેથી તેના જે લક્ષણો હોય અને તેની જે જાતિ હોય તે હજારો વર્ષો સુધી ટકી શકે પરંતુ એવું નથી કે કોઈ એક સજીવ ક્યારેક અન્ય કોઈ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ ન પામી શકે તે પણ મૃત્યુ પામી શકે બીજો કોઈ સજીવ ઉત્પન્ન ના કરી શકે અને એનું મૃત્યુ ન થાય એવું ન હોય કોઈ પણ બીજો સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ તેનું મૃત્યુ થઈ શકે છે મૃત્યુ એક સત્ય ઘટના છે એને કોઈ ફેરવી નથી શકતું દરેક સજીવ જેનું જે જન્મે છે તે મરણ પણ પામે છે એના જેવી વાત છે બરોબર પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું અસ્તિત્વ ટકી શકે છે જો પ્રજનન ન થાય તો તે સજીવનું મૃત્યુ થાય અને ત્યાં તેની જાતિ અટકી જાય છે પણ જો તેની સંતતિ હશે તો તે તેના લક્ષણો તેની જાતિને આગળ વધારશે અને આમ હજારો વર્ષો સુધી તે ટકી શકશે ત્યારબાદ આપણે જોયું કે દરેક સજીવમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે તે બધા ખોરાકની જરૂરિયાત ઉત્સર્જન પ્રતિચાર પ્રજનન હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે આ બધા લક્ષણો આપણે જોઈ ગયા જે દરેક સજીવમાં સામાન્ય લક્ષણો કહી શકાય જે હોય જ છે શું આપણે પોતાની કેટલીક નિર્જીવ વસ્તુઓને પણ ઓળખીએ છીએ કે જે આવા કોઈ લક્ષણો ધરાવતા હોય હવે આપણે જે લક્ષણો જોયા સજીવોના સામાન્ય લક્ષણો હવે આપણને આપણી આસપાસની એવી કોઈ નિર્જીવ વસ્તુઓની ખ્યાલ છે કે જે આવા લક્ષણો ધરાવતી હોય હા ખ્યાલ છે તો કે ગાડીઓ સાયકલ ઘડિયાળો અને નદીનું પાણી સ્થાનાંતર કરે છે આ દરેક વસ્તુ સ્થાનાંતર કરી શકે છે આ એક લક્ષણ ધરાવે છે ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે

તેવી જ બધી ખાસિયતો આ નિર્જીવ વસ્તુઓમાં હોય છે આપણે પોતાની મેળે જ વિચારવાનું છે તેનો જવાબ આપણે નેક્સ્ટ અલગ રીતે જોઈએ તો કે સામાન્ય રીતે જે સજીવ હોય તે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે જ્યારે નિર્જીવ વસ્તુઓ તે જ સમયે આ બધા જ લક્ષણો ધરાવતા નથી આ એનો જવાબ છે કે જે સજીવ હોય તે આપણે જેટલા સામાન્ય લક્ષણો ચર્ચા કરી ગયા એ બધા ધરાવે જ્યારે નિર્જીવ વસ્તુ તે તે જ સમયે આ બધા લક્ષણો ન ધરાવે એ માત્ર એક એક લક્ષણ જ ધરાવતું હોય છે જેને આપણે સજીવ ન કહી શકીએ શું આ બાબત હંમેશા સાચી છે હવે આપણે જવાબ તો મળ્યો પણ હવે એ જવાબમાં પણ આપણને પ્રશ્ન થયો કે શું આ બાબત હંમેશા સાચી છે શું સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો દર્શાવે છે શું નિર્જીવ વસ્તુઓ હંમેશા બધા જ લક્ષણો એક સાથે દર્શાવવાને બદલે તેમાના થોડાક જ દર્શાવે છે હવે આવા પ્રશ્ન થવા નોર્મલ વાત છે એનો જવાબ આપણે આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આપણે એક ચોક્કસ ઉદાહરણ જોઈએ કેવું ઉદાહરણ તો કે કોઈ એક બીજ દાખલા તરીકે મગ લો શું તે જીવંત છે આપણે મગ લેવાના છે અને એને જોઈને પ્રશ્ન કરવાનો કે શું તે જીવંત છે તે મહિનાઓ સુધી દુકાનમાં પડ્યા રહે છે તો પણ તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ જ લક્ષણ દર્શાવતા નથી હવે એ જે મગ હોય છે તે દુકાનોમાં કેટલા મહિનાઓ સુધી જ પડેલા હોય છે આ બધા કોથળાઓમાં છતાં પણ તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ જ લક્ષણ દર્શાવતા નથી આમાંનું કોઈ જ લક્ષણ નથી દર્શાવતા હોતા જોકે આપણે તે જ બીજને લઈને માટીમાં વાવીએ તેને પાણી આપીએ તો તે સંપૂર્ણ છોડ તરીકે વિકાસ પામે છે અને એ સજીવના બધા લક્ષણો ત્યારબાદ દર્શાવે છે શું આ બીજ દુકાનમાં હતું ત્યારે તેને ખોરાકની જરૂર પડી તેને ઉત્સર્જન કર્યું વિકસ્યું કે નવા સજીવનું ઉત્પાદન કર્યું કંઈ પણ નથી કર્યું છતાં પણ આ બીજને આપણે જ્યારે માટીમાં વાવીએ છીએ ત્યારે તે નવો છોડ બનીને બધા જ લક્ષણો દર્શાવે છે કેમ આવું હવે આપણે જોયું કે એવા કિસ્સાઓ પણ હોય છે જેમાં આપણે સરળતાથી એવું નથી કહી શકતા કે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો તેમાં હાજર છે જેથી તેને સજીવ કહી શકાય આપણે ચોક્કસ રીતે કોઈ વાત નથી કહી શકતા ભલે આપણે આ બધા લક્ષણો જેનામાં હોય તેને સજીવ માનતા હોઈએ છીએ પણ આપણે એ નથી કહી શકતા કે આ જે સજીવ છે કે આ વસ્તુમાં દરેક લક્ષણો હાજર છે એવું નથી કહી શકતા આપણે તો હવે આપણને પ્રશ્ન એ થાય કે તો જીવન શું છે તો એના માટે આપણે એક નોર્મલ પ્રવૃત્તિ કરીએ તો કે ઘઉંનો કોથળો લેવાનો છે અરે એ ઘઉંના કોથળામાં તમારો હાથ છેક ઊંડે સુધી નાખો શું ફીલ થાય છે તમને તમારે જ્યારે ઘરમાં તમારા ઘરમાં પણ આવી રીતે તમારા મમ્મીએ બધું ભરીને જ રાખ્યું હશે બધું અનાજ કઠોળ ને બધું તો એમાં તમારે શું કરવાનું છે કે મગની દાળ હોય અથવા તો મગનો ડબ્બો ભરેલો હોય ઘઉં હોય ચોખા હોય એ ડબ્બામાં તમારે અંદર સુધી જાય એટલે અંદર સુધી તમારે તમારો હાથ અંદર નાખવાનો છે બરાબર છે કુંડે સુધી જવા દેવાનું ત્યારબાદ તમારે અંદર થોડી વાર રાખીને અનુભવ કરવાનો કે તમને અંદર શું ફીલ થાય છે તમારા હાથમાં શું ફીલ થતું હોય છે તમને તો શું અંદર તમને હુફાળું લાગ્યું ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થાય છે હૂંફાળું કેમ લાગે છે આપણને કારણ કે એની અંદર થોડી ગરમી પેદા થાય છે દાણાઓ શ્વસન કરે છે હવે ગરમી કેમ પેદા થાય છે કારણ કે દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડી ગરમીનો ત્યાગ કરે છે હવે આ કેવી રીતે આપણને ખબર પડી તો કે આપણે જોયું કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા થતી જોવા મળે છે બીજમાં ભલે ખોરાકને જરૂર ના પડી ઉત્સર્જન ના કર્યું વિકાસ ના થયો કે પછી કોઈ નવા સજીવનું ઉત્પાદન ન કર્યું પણ બીજ શ્વસન ક્રિયા કરે છે આ બધા બીજો એ આપણને ખબર પડી હવે આપણા પ્રશ્ન આપણો જે પ્રશ્ન હતો તો પછી જીવન શું છે તેનો જવાબ આપવો પણ ઇઝી નથી જેમ આપણે સજીવ કહેતા હોઈએ છીએ આ જ સજીવ છે એવું કહેવું સહેલું નથી એ જ રીતે જીવન શું છે એનો જવાબ આપવો સરળ નથી જો કે આપણી આસપાસના તમામ આ વિવિધતા સબર સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય કે જીવન સુંદર છે આ તમામ સજીવો તમને અહીં ફોટોમાં દેખાઈ રહ્યા છે તેને જોઈને આપણે એટલું તો કહી શકીએ ને કે હા જીવન સુંદર છે જીવનમાં ખૂબ જ રંગો ભરેલા છે આપણે તેને માણી શકીએ છીએ જીવી શકીએ છીએ જીવન સુંદર છે